हूँ पुदगाम थी पटेल बाहूभाई जोराभाई जैविक खेती करूँ छूँ। डीएससी ना संपर्क में 2014 थी हूँ आयो 2013-14 थी त्यारथी डीएससी ना मार्गदर्शन में दर साल जीवामृत बनावु छूँ। वर्ष में ओछा में ओछा 10-12 बेरल मारा हाथे जीवामृत बने छे। पाकनी हाथे हूँ पानी में पण आपू छूँ, पछी घन जीवामृत पण बनावु छूँ आना उपरथी। अने आ घन जीवामृतनो आ पाको नमूनो छे तो कि मैं गायनू देशी गायनू छाण खेतर में लाई अने मैं मूकी राख्युं छे। आ बाजू मैं जीवामृत बनाव्युं छे अने ए जीवामृतनो उपयोग आमो छोटी अने खोप मारीश अने एनू घन जीवामृत बनाईश। आ डीएससी ना संपर्क में आया पछी मैं मारू एक आ खेतर जे छे आ जे खेतर छे ए एने 5 वर्ष पूरा थई गया। आ खेतरने 5 वर्ष पूरा थई गया। आ खेतर प्योर ऑर्गेनिक थई गयु छे। एक बीजू पण खेतर छे कि जेने 4 वर्ष थई गया, बाजूमां ज खेतर छे कि जेने 4 वर्ष थई गया, आने 5 वर्ष पूरा थई गया। छेल्ला 5 वर्षथी हूँ आनी अंदर कोई रासायणिक खातर नाखतो नथी, डीएपी नहीं, यूरिया नहीं, કોઈ વસ્તુ આની અંદર હું આપતો જ નથી। દવા છોટવાની થાય તો પણ હું જાતે દવા બનાવું છું, બાયો પેસ્ટિસાઇડ બનાવી અને એનો ઉપયોગ કરું છું। ઘઉં વાયા હોય મેં તો ઘઉંની અંદર મેં હું પોતે જીવામૃત આપું છું। આ બંને ખેતરોમાં મેં કદી ઉપયોગ કરતો છું નહીં। હવે મારું આ ખેતર પૂરેપૂરું ઓર્ગેનિક ખેતર બની ગયું છે। પેલું ખેતર પણ લગભગ 4 વર્ષ થઈ ગયા, બાજુમાં જ ખેતર છે કે જે મારું કૂવાનું પાણી છે તો પણ મારી તૈયારી થઈ ગઈ છે। આ ડીએસસીના સંપર્કમાં આવ્યા પછી આટલું મને જાણવા મળ્યું। આજે હું એક એફપીઓ છે, કૃષિધન પ્રોડ્યુસર કંપની, એનો હું ડાયરેક્ટર છું અને આ મારું જે માર્ગદર્શન છે એ હું ખેડૂતોને પણ આપું છું અને જે ખેડૂતોને તૈયાર થવું હોય એના માટે હું પોતે પ્રયત્ન કરું છું। જો ખેડૂત એમ કહે કે મારા ખેતરમાં આવો તો હું તરત એના ખેતરમાં સ્વખર્ચે પહોંચી જઉં છું અને એને માર્ગદર્શન આપું છું। અને વધુમાં વધુ ખેડૂતો આ આ વિસ્તારમાં ઊભા થાય અને આ પ્રાકૃતિક ખેતીમાં ચાલુ થાય એના મારા પ્રયત્નો છે। આ સામે જે દેખાય ઝાડ એ મારા કલમી ઓબાના ઝાડ છે, વલસાડી કલમ છે, એ પણ ઓર્ગેનિક છે। અમે ચીકુના જે ઝાડ છે અહીંયા એ અમે બધા ઝાડ દેખાય ને એની અંદર બિલકુલ કોઈ જાતની દવા છોટ્યા વગર હું ઓબાની કેરી પકવું છું। આ ચીકુ પણ મારા ઓર્ગેનિક જ છે। એમ સામે જે દેખાય એ ઓબાના ઝાડની જે છોડડામાં મેં નાડેપ માટે તૈયારી કરેલી, છેલ્લા 5 વર્ષથી હું નાડેપનું અંદર કચરો ભરી દઉં છું અને માટી પર પાથરું છું, 1-1 ફૂટના થર મારું છું અને ગૌમૂત્ર છોટું છું અને એની અંદર હું 10 સાલ ખાતર બનાવું છું અને એ ખાતર બનાવી અને મેં 12 ઢગલો કરેલો જ છે, 1 ટ્રેક્ટર જેટલો માલ તૈયાર જ પડેલો છે। અને આ ચીકુના છોડ પણ ઓર્ગેનિક ચીકુ છે કે ચીકુ હું ઘરે લાવું ને તો બીજા દિવસે મારા ઘરે ચીકુ જોવા મળતા નથી। જે ખાય છે ને એ તરત જ કહે છે મને આપો, કાચાને કાચા ચીકુ લોકો લઈ જાય છે, એટલે પ્યોર ઓર્ગેનિક છે। મારી ખેડૂતોને એક જ વિનંતી છે કે હું જે રીતે ઓર્ગેનિક ખેતી કરું છું મારા બાળકો માટે અત્યારે હાલ, અને લોકોને સલાહ સૂચન પણ આપું છું, એમના બાળકો માટે સલાહ સૂચન આપું છું, તો લોકો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી કરે એવી મારી ભલામણ છે। અને પ્રાકૃતિક ખેતી કરવાથી તમારા બાળકોનું જ કલ્યાણ થવાનું છે, તમારી જમીનનો નાશ થતો અટકવાનો છે અને તમારું તમે લોબાગાળે તમે પોતે સમૃદ્ધ થવાના છો, એનો કોઈ નુકસાન નથી। શરૂઆતના 1-2 વર્ષ થોડું સહન કરવું પડશે પણ પાછળ તો ઉત્પાદનમાં કોઈ કાપ આવતો નથી, એ આ હું છેલ્લા 5 વર્ષથી કામ કરું છું એના ઉપર અને મને કોઈ જાતનું નુકસાન આમાં છે જ નહીં। શરૂઆતના 2 વર્ષ જ તકલીફ પડે છે, બાકી પછી કોઈ વાંધો નથી આવતો। મારી લોકોને એ જ ભલામણ છે કે તમારા બાળકોની સમૃદ્ધિ માટે, તમારા બાળકોના દવાઓમાંથી મુક્ત થવા માટે આ એક જરૂરી વસ્તુ છે। પ્રાકૃતિક ખેતી કરશો તો દવાઓમાંથી મુક્ત થશો, નહીં તો કેન્સર જેવી બીમારીઓ તો વધવાની જ છે અને એમાંથી જો તમારા બાળકોને બચાવવા હોય તો પ્રાકૃતિક ખેતી ઉપર જવું જ પડશે અને નહીં જો તો તમારા બાળકોને સહન કરવું પડશે। મારી તમને એ જ વિનંતી છે કે વધુમાં વધુ શરૂઆત કરો અને ખેડૂતો આ અપનાવો
એ બહુ જરૂરી વસ્તુ છે. આભાર.